બુધવારનું શું મળશે એમ આખા અઠવાડિયાના કયા વાર શું શું જમવાનું મળશે તેવું બતાવે છે એટલે કે યાદીમાં લખેલું છે જ્યારે અમને તિથિ ભોજનનો મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે જ્યારે ગામમાં કોઈ તિથિના દાતા થાય તિથિ ભોજનના દાતા થાય એટલે શાળાની અંદર તિથિ આવે ત્યારે મીઠાઈ ચોક્કસ હોય ત્યારે અમને જમવામાં ખૂબ મજા પડે શાળામાં મધ્ય ભોજન સમયની બીજી રસપ્રદ વાત છે શાળાની અંદર મધ્ય ભોજન સિવાય બીજી પણ એક રસપ્રદ વાત છે દરરોજ ધોરણમાં આવી અમારી જગ્યા બદલી અને એક નવા બાળક સાથે દે છે રોજે રોજ અમે જગ્યા બદલી કે રોજે રોજે રોજ નવા બાળક સાથે મને તે ગમે છે રોજે રોજ જગ્યા બદલવી નવા બાળક સાથે બેસું તે મને ગમે છે કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા મિત્રો બનાવું છું કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા બાળકોને હું મિત્ર બનાવું છું અમારા શિક્ષક શ્રી કાલી રાખે છે જ્યારે મધન ભોજન એટલે બપોરની બપોરના ટાઈમે અમે શાળામાં જમતા હોય ત્યારે અમારા શિક્ષક શ્રી ખૂબ જ કાળજી રાખે છે ધ્યાન રાખે છે અને તેઓ પણ અમારી સાથે જમે છે એ બધાને તાજું અને ગરમ ભોજન મળે છે વાલીઓ પણ તિથિ ભોજન આપી તેમાં મદદ કરે છે અમુક વાલીઓ પણ તેમાં તિથિ ભોજન આપીને મદદ કરે છે હવે બધી વસ્તુઓ સારી છે આ બધી વસ્તુઓ સારી છે અમે તાજું ગરમ અને પકવેલું ભોજન સાથે જમીએ છીએ અમે તાજું ગરમ અને પકવેલું ભોજન સાથે જમીએ છીએ બધા બાળકો ભોજન પૂરું કરે અને તેનો બગાડ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ દરેક બાળક જે થાળીની અંદર પીરસવામાં આવેલું ભોજન એને પૂરું કરે અને ભોજનનો બગાડ ન કરે એની કાળજી રાખીએ છીએ સાથે જમવાની ખૂબ જ મજા આવે છે બધા મિત્રો સાથે જમવાની ખૂબ જ મજા આવે છે ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો અહીં ધરાઈને જમે ત્યારે કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો એ સ્કૂલમાં કે શાળાની અંદર ધરાઈને જમે સાવ મુખ્ય પેટી તમને ઘણું ગમે અનુમાન કરો સાવ કાધા વગર મુખ્ય પેટી જમવું આપણને ગમે ના ગમે શું થાય કંટાળો આવે બગાસા આવે દુબા થઈ ગયો ચક્કર આવે અને ભણવામાં ધ્યાન દેશે નહીં શોધી કાઢો અને નોટબુકમાં લખો તમારી શાળામાં અપાતા ભોજન વિશે લખવાનું છે ભોજન કયા સમયે આપવામાં આવે છે ભોજન કયા સમયે આપવામાં આવે છે તો ભોજન 1:30 એટલે કે 12 વાગે આપવામાં આવે છે શાળામાં તમને ભોજનનો શું મળે છે તો શાળામાં અલગ અલગ પ્રકારનું ભોજન જેવું કે દાળ ભાત થેપલા સૂકી ભાજી બે ટેબલ ખીચડી દાળ ઢોકળી પુલાવ સુખડી બટાકા પૌવા વગેરે મળે છે તમને જે મધ્ય ભોજન મળે છે તે પસંદ છે તો હા અમને જે મધ્ય ભોજન મળે છે તેમને ખૂબ જ પસંદ છે ને અમારા પૂરતું પણ છે ખૂબ જ પસંદ છે ને અમારા પૂરતું પણ છે ને પૌષ્ટિક પણ છે પૌષ્ટિક પણ તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી મળે છે અમને થાળી શાળામાંથી પણ મળે છે અને અમુક વિદ્યાર્થીઓ પોતાની થાળી પણ ઘેરથી લઈને આવે છે ભોજન કોણ પીરશે જે મધ્ય ભોજન બનાવે છે એ કોણ પીરશે તો મધ્ય ભોજન બનાવનાર તથા તેમના મદદગાર
મધ્ય ભોજન કરશે છે જે ભોજન મધ્ય ભોજન બનાવ શકે બે અથવા તેમના જે મદદગાર છે એ અમને મધ્ય ભોજન કરશે છે અમુક ટાઈમ મોટા વિદ્યાર્થીઓ પણ ભોજન પીરસવામાં મદદ કરતા હોય છે તમારા શિક્ષક તમારી સાથે જમે છે હા તો અમારા શિક્ષક અમારી સાથે બેસીને જમે છે શાળામાં બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકી છે જે શાળાની અંદર જે સૂચના બોર્ડ છે જાહેર બોર્ડ છે એની ઉપર અઠવાડિયે યાદી મૂકી છે તો હા જે શાળામાં બોર્ડ છે એની અંદર જે આખા અઠવાડિયે શું શું ભોજન આપવામાં આવશે તેની યાદી મૂકેલી છે તમને બુધવારે શુક્રવારે શું મળે તો બુધવારે વેજીટેબલ ખીચડી દાળ ભાત મિક્સ દાળ જ્યારે સોરી તમને બુધવારે શુક્રવારે શું મળે તો બુધવારે વેજીટેબલ પુલાવ અને મિક્સ દાળ વેજીટેબલ પુલાવ અને મિક્સ દાળ ક્યારે મળે બુધવારે જ્યારે શુક્રવારે દાળ ભાત મળશે ત્યારે શુક્રવારે દાળ ભાત મળશે જો તમને તમારે શાળાના ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો તમે શું બદલવા માંગો છો તમે જમવાનું શું પદ્ધતિ પસંદ કરશો તમારી પોતાની યાદી બનાવો જો કદાચ શાળામાંથી સૂચના આપવામાં આવે કે તમારે આ મધ્ય ભોજન જે જમવામાં આપવામાં આવે છે એમાં શું બદલાવ કરશો તો તમે શું પસંદ કરશો તમારે પોતાની યાદી બનાવો તો બદલાવો દિવસ સોમવાર બુધવાર અને શુક્રવાર આ ત્રણ દિવસ તો એમાં તમે શું કરશો તો નાસ્તો સુખડી મિક્સ દાળ અને રોટલી વર્તમાન ભોજન કે જે તમને ભોજન આપે છે વેજીટેબલ ખીચડી પુલાવ દાળ આ તો છે પણ હવે તમારી પસંદગી જો બદલાવ કરવાનો છે તો ફેરફાર ભોજનમાં પૂરી શાક ક્યારે તો સોમવારે જ્યારે બુધવારે કઢી પુલાવ જ્યારે શુક્રવારે ખીરની પૂરી જ્યારે નાસ્તામાં સુખડી સોમવારે બુધવારે મીઠાઈ અને શુક્રવારે ફળ એટલે કે ચીકુ છે કેળા છે સફરજન છે મધ્ય ભોજન દરેક બાળકનો હક છે મધ્ય ભોજન એ દરેક બાળકનો હક છે મધ્ય ભોજન યોજના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે મધ્ય ભોજન યોજના એ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે એક પણ રૂપિયો લીધા વગર બાળકોને શાળાની અંદર આપવામાં આવે છે આપણા દેશમાં ઘણા બાળકો એવા છે કે જેમને પૂરતું જમવાનું પણ મળતું નથી શાળામાં પણ ભૂખ્યા આવે છે આપણા દેશની અંદર ઘણા એવા બાળકો છે કે જેમને જમવાનું પણ પૂરતું મળતું નથી ને શાળાએ અડધા ભૂખ્યા છે શું કરે અડધા ભૂખ્યા શાળામાં ભણવા આવે છે આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે આપણા દેશની જે સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટ રાજ્ય લેવલ એમણે હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ પકવેલું પૌષ્ટિક ભોજન મળવું જોઈએ આદેશ કર્યો સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ પૌષ્ટિક પકવેલું ભોજન મળવું જોઈએ આ દરેક બાળકનો હક છે દરેક બાળકનો હક છે તો અહીંયા આપણે આપણા આજે પૂરો કરીએ છીએ નેક્સ્ટ ટાઈમ પાર્ટનર્સ ડે છે ધન્યવાદ